नमस्कार दर्शक मित्रों, सुन के आवाज न्यूज चैनल में आप सबनो स्वागत छे। समाचार में बात करिए तो कांग्रेस समिति द्वारा पाटरीना पानवा गामे ठाकुर समाज ने विशाल महापंचायत योजाई। ठाकुर समाज ने महापंचायत में कांग्रेस गुजरात अध्यक्ष जगदीश भाई ठाकुर सहित समाज ना अनेक धारासभ्यों ने आगेवानो उपस्थित रहा। गुजरात में विधानसभा की चूंटनी पड़घम भागी रहा है त्यारे कांग्रेस समिति द्वारा पाटड़ी तालुकाना पानवा गामे ठाकुर समाज की महापंचायत आयोजन करवामां आव्युं हतुं, जेमां तालुका भरमांथी 5000 थी वधारे ठाकुर समाज भाईओ बहनों पधार्या हता। आ प्रसंगे समाज लोकोने संबोधवा माटे पूर्व गुजरात कांग्रेस अध्यक्ष अमित भाई चावड़ा साथे ठाकुर समाज गुजरात कांग्रेस अध्यक्ष जगदीश भाई ठाकुर, धारासभ्य भरतजी ठाकुर, गेनीबेन ठाकुर, चंदनजी ठाकुर, तसाड़ा लखतरना धारासभ्य नवसाद भाई सोलंकी सहित ठाकुर समाज आगेवानो अने होदेदारो उपस्थित रहा था। अने पधारेल महानुभावोनो विविध समाज लोको द्वारा फूलहार, शाल, साफो, तलवार आपी सन्मान करवामां आव्यो हतो। आ प्रसंगे पधारेल धारासभ्यो अने प्रदेश प्रमुखे भाजपनी सरकार पर आकरा प्रहारो करता जणाव्यु हतो के 27 वर्षथी गुजरातमां भाजपनुं शासन छे त्यारे मोंघवारी, बेरोजगारी, भ્રષ્ટાચાર, પેપરો ફૂટવા, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવ જેવી અનેક બાબતોને લઈને સરકારને આડે હાથ લીધી હતી અને 2022માં કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા સાથે જણાવ્યું હતું કે સરકાર બનતા જ પહેલી કેબિનેટમાં ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ, ગેસનું બાટલો રૂપિયા 500, બેરોજગારોને નોકરી, 3000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો, કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય, ઘર વપરાશમાં 300 યુનિટ સુધી વીજળી બિલ માફ એવા 8 વચનોની ખાતરી સાથે ઠાકોર સમાજને કોંગ્રેસ તરફે મતદાન કરવા માટે આહવાન કર્યું હતું અને આ પ્રસંગે 50 જેટલા કાર્યકરોએ ભાજપનો કેસરિયો ઉતારીને કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા હતા। અને તાહિર કુરેશી તમામ મિત્રો આઠે આઠને વિનંતી રોડ રસ્તા ભાંગીને ભૂખો હતા આથી 5 વર્ષ પહેલા, એની કોઈ રજૂઆત નહીં। શાસન ગુજરાતમાં હતું, ગુજરાતના મુખ્યમંત્રી જે કઈ જુઓ તમે, 18 આલમના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં આવ્યા, બન્યા અને ગુજરાતનો વિકાસ કર્યો। આ 27 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। એ 27 વર્ષમાં આ દસાડામાં ગણ્યા ગાંઠ્યા કુટુંબોનો વિકાસ થયો હશે। આજે દસાડા વિધાનસભાના પાનવા ગામે ठाकोर महापंचायतनुं आयोजन करवामां आव्युं हतुं अने आ कार्यक्रमनी अंदर अमारा प्रदेश अध्यक्ष आदरणीय जगदीशभाई, अमारा पूर्व प्रदेश अध्यक्ष अमितभाई चावड़ा साहेब, धारासभ्य श्री चंदनजी ठाकोर, गेनीबेन ठाकोर, भरतजी ठाकोर सहितना वरिष्ठ आगेवानो आजे उपस्थित रह्या हता। समग्र दसड़ा विधानसभाना तमाम कोंग्रेसना आगेवानो अने विशाळ हजारोनी संख्यानी अंदर आजे ठाकोर समाजना अने 18 वर्णना लोको आजे उपस्थित रह्या हता। 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનને આજે સંપૂર્ણપણે આ ઠાકોર મહાપંચાયતની અંદર બેનકાબ કરવામાં આવ્યું છે અને આગામી 2022ની અંદર કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ જે આદરણીય રાહુલજીએ 8 વચનો આપ્યા છે એ 8 વચનોની યાદ આજે ઠાકોર મહાપંચાયતની અંદર આપવામાં આવી અને જય ઘોષના નારા સાથે તમામે વર્ગના લોકોએ આજે કોંગ્રેસની સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે તે સ્પષ્ટ થયું છે। નવસાદભાઈ સાહેબ, दसाड़ा खाते ठाकोर समाधि महापंचायत ने मीटिंग नु आयोजन करू। मान्य अमित भाई, अमरा धारासभ्यों, मान्य चंदन सिंह भाई, मान्य भरत भाई, मान्य गेनीबेन बदा आया, खूब आनंद थयो। छेवाड़ा विस्तारों में 27 वर्षना भारतीय जनता पार्टी शासन में शू थे ये लोगनी वच्चे बैठा बातचीतों सांभी 27 वर्ष थी जे प्रजा पीड़ाई है एना दर्शन गुजरातना गामे गाम थई रह्या छे। प्रजा
ने ચૂંટણીના 15 દિવસ બાકી હોય જુદા મુદ્દાઓ લાવીને પ્રજાને ભટકાવવાનું જે કામ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એનો પર્દાફાશ કરવા માટે છેલ્લા દિવસોમાં એ એની રણનીતિમાં ખોટા વચનો આપીને લોકોને ભરમાવીને દારૂ રૂપિયા અને સત્તાની રેલમછેલ કરીને પ્રજાને દબાવી ભડકાવી અને જે કંઈ રાજનીતિ કરે છે એનામાં અવરનેસ આવે એનામાં જાગૃતિ આવે માટે સામાજિક અને રાજકીય કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે કોંગ્રેસનું નેતૃત્વ આજે નૌશાદભાઈએ કરેલી મિટિંગમાં આવ્યું અને ખૂબ આનંદ થયો અને ખૂબ સફળ મિટિંગ રહી છે થેન્ક યુ